વંદે માતરમ સેવક એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો બાળકો? હવે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 7 આપણા વારસાનું જતન તેના વિશે ભણીશું. એ પહેલા બાળકો તમને જણાવી દઉં કે જો તમારે આ સુંદર મજાનું પુસ્તક રંગીન ચિત્રોવાળું ખરીદવું હોય તો 9374-3850 આ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી તમે પુસ્તક ખરીદી શકો છો. હવે આપણે વાત કરીશું આપણા આજના પ્રશ્નની. આપણો પ્રશ્ન છે, પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશે તમારા મંતવ્ય લખો. ચલો, પ્રવાસન સ્થળો અને પ્રવાસન ઉદ્યોગ વિશે આપણે આગળ ભણી ગયા છીએ. પ્રવાસન ઉદ્યોગ શા માટે આપણને ખૂબ જ મહત્વનું છે દેશ માટે? કારણ કે તે વિદેશી હુંડિયામણ આપણા દેશને લાવી આપે છે, બરાબર? હવે આ વિદેશી હુંડિયામણ લાવી આપતું હોય તો આપણા દેશમાં જે પ્રવાસન સ્થળો છે, જે સારા સ્થળો છે, જોવાલાયક સ્થળો છે, તે કેવા હોવા જોઈએ? સ્વચ્છ હોવા જોઈએ. જો આ પ્રવાસન સ્થળો સ્વચ્છ હશે તો લોકો વધુને વધુ તેની મુલાકાત લેશે, અને જો ત્યાં ગંદકી હશે તો લોકોને તેના પ્રત્યે અહોભાવ ઉત્પન્ન નહીં થાય અને તેઓ એકવાર આવશે પણ બીજી વાર આવવાનો વિચાર નહીં કરે અને કોઈ બીજા વ્યક્તિને રેફરન્સ નહીં આપે. બરાબર, આપણે વિદેશીઓની વાત કરીએ છીએ કારણ કે જેટલા વિદેશીઓ આ દેશમાં આવા પ્રવાસન સ્થળોની મુલાકાત લે તેટલો જ આ દેશને રેવન્યુ એટલે કે વિદેશી હુંડિયામણ વધારે મળે છે. એ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ. પ્રવાસન સ્થળો હોય ત્યાં આજુબાજુમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ અને તેવો જે કચરો ઉત્પન્ન થાય છે તે ગમે ત્યાં ન ફેંકવો જોઈએ. બરાબર, આપણે બાળકો તમે જેટલી પણ વાર પ્રવાસ જાઓ અને સવાર સવારમાં જ્યાં તમે પહેલી વાર નાસ્તો કરવા માટે રોકાવ ત્યાં તમારી ડીશને ફેંકવા માટે કઈ વ્યવસ્થા હોય છે? બરાબર છે, કોઈ સંસ્થાઓ આવી કોઈ સારી વ્યવસ્થા કરતી નથી, પરંતુ જ્યાં તે ઉભા હોય છે ત્યાં રોડની સાઈડ પર તે કચરાની ડીશો એ બધી ફેંકી દે છે. બરાબર, આવું તમે જોયું જ છે અને તમને હકીકત ખબર છે. નાનો મોટો બધો જ કચરો કચરા પેટીમાં જ ફેંકવો જોઈએ. ઐતિહાસિક સ્મારકો પર બિનજરૂરી લખાણ લખીને કે ચિત્રો દોરીને તેમને નુકસાન ન પહોંચાડવું જોઈએ. જે ઐતિહાસિક સ્મારકો છે તેના પર બિનજરૂરી લખાણો લખે, બરાબર છે, અને ચિત્રો દોરે એમ રીતે તેમને નુકસાન ન પહોંચાડવું જોઈએ. બરાબર છે, આપણે આ જે તાજમહેલ છે તેની વાત કરીએ તો તાજમહેલમાં અવારનવાર જે વાર તહેવારો ઉપર તે જે દિવાલો છે તાજમહેલની સંગે મરમરની પથ્થરની દિવાલો છે તેમાં ખીલા પણ ખોડવામાં આવતા હોય છે. બરાબર છે, તેવું ઘણીવાર થતું હોય છે, તેવું ન્યૂઝપેપરમાં પણ ઘણીવાર આવી ગયેલું છે. તો આ રીતે ઐતિહાસિક સ્મારકો છે તેના ઉપર બિનજરૂરી લખાણ ચિત્રો દોરી કે કોઈ રીતે તેને નુકસાન ન પહોંચાડવું જોઈએ. ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. શું? જે કંઈ ગંદકી થઈ હોય તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. પાન કે ગુટખા ખાઈને ગમે ત્યાં થૂકવું ન જોઈએ. પ્રાચીન કે અર્વાચીન સ્થાપત્ય સ્થળોની આસપાસ પ્રદૂષણ ન કરવું જોઈએ. બરાબર, પ્રાચીન કે અર્વાચીન જે સ્થાપત્ય સ્થળો છે બરાબર તેની આસપાસ ક્યારેય પ્રદૂષણ ન કરવું જોઈએ, તેને સ્વચ્છ રાખવા જોઈએ. ખાસ તો કચરો ન ફેંકીએ તો પણ તે ઘણી સ્વચ્છતા જળવાય જ રહે. બરાબર, ઐતિહાસિક મહત્વ ધરાવતા તળાવો, સરોવરો, વાવ, કુવા, કુંડ વગેરેની વર્ષા ઋતુ દરમિયાન ખાસ કાળજી લેવી જોઈએ. બરાબર, તેમાં ગંદકી ન થવી જોઈએ. રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા ઐતિહાસિક સ્મારકોની સાફ સફાઈ કરતી વખતે તેમની અત્યંત કાળજીપૂર્વકની માવજત કરવી જોઈએ. જેમ કે તેમનું મૂળ સ્વરૂપમાં કંઈ ફેરફાર ન થાય, તેમના આકારમાં, કદમાં, સ્થિતિમાં, તેમના રંગ વગેરે જે હોય તેમને તેમ જળવાઈ રહે. બરાબર, કારણ કે ઐતિહાસિક સ્મારકોને તેમના આકાર, કદ, સ્થિતિ, રંગ વગેરે જે છે તેને લીધે જે જૂના લાગે છે. બરાબર, અને જૂના છે એટલે જ લોકો જોવા આવે છે. 10 વર્ષ પહેલા બનેલી કોઈ ઇમારત કોઈ જોવા નથી આવતું. બરાબર છે, તે એવી કદ, આકાર, સ્થિતિ, રંગ વગેરે ઐતિહાસિક હોય કે જે ન ભૂતો ન ભવિષ્યથી હોય તો જ લોકો તેને જોવા આવતા હોય. બરાબર, એકદમ સિમ્પલ વસ્તુ છે. બરાબર, દેશ વિદેશના પ્રવાસીઓ આપણા ઐતિહાસિક વારસાને કોઈ પણ પ્રકારે નુકસાન ન પહોંચાડે
આપણા દેશના કે વિદેશના પ્રવાસીઓ આપણો જે ઐતિહાસિક વારસો છે તેને કોઈ પણ પ્રકારે નુકસાન ન પહોંચાડે એ માટે તેમને જાગૃત અને સાવધાન કરવા જોઈએ. શું કરવા જોઈએ? જાગૃત અને સાવધાન કરવા જોઈએ. કુદરતી આફતોથી પ્રવાસન સ્થળોને નુકસાન થાય તો તેમને ફરીથી મૂળ સ્વરૂપમાં લાવવા માટે ત્વરિત સઘન પ્રયત્નો કરવા જોઈએ. એમની જે ડિઝાઇન છે, એમનું જે આર્કિટેક્ચર છે, તેમાં જરા પણ ફેરફાર ન આવે અને તેમને મૂળ સ્વરૂપમાં હતા તેવા ને તેવા કરી નાખવામાં આવે એ ખૂબ જ જરૂરી છે. કારણ કે એ ઐતિહાસિક બાંધકામ અને ઐતિહાસિક બંધારણ ધરાવે છે, એટલા માટે જ લોકો તેને જોવા આવે છે અને એટલા માટે જ તે ઐતિહાસિક સ્થળ તરીકે ઓળખાય છે. આ સાથે બાળકો આપણો આ લેક્ચર છે અહીંયા પૂર્ણ થાય છે. હવે એના પછીનો સવાલ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. આ સાથે બાળકો તમને જણાવવાનું કે જો તમને આ સુંદર મજાના વિડીયો લેક્ચર જોઈને ભણવાની ખૂબ મજા આવતી હોય તો જરૂર ને જરૂર આ લેક્ચર છે તેને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. વંદે માતરમ. ફરી મળીશું.